અને છેલ્લે વાત આપણી ગુજરાત પોલીસની કરી લઈએ. એટલી મહાન પોલીસ કે અમદાવાદ ગ્રામ્યના વિસ્તારોમાં દારૂ છોકરાઓ સામે લઈ જઈને બતાવે કે જો અહીંયા વેચાય છે, તો પણ પોલીસ કે ક્યાં છે, મને દેખાતું જ નથી. ચારે બાજુ દારૂના ભઠ્ઠા ચાલતા હોય પણ પોલીસને ક્યારેય ન દેખાય. દર થોડા દિવસે હત્યા, બળાત્કાર, ટ્રાફિક વાયોલેશન, એટલી બધી ઘટનાઓ વધતી જાય, પોલીસને ન દેખાય. નેતાના આજુબાજુના લોકો પણ એટલા બધા બ્લેકમેલિંગના અને ઘણા બધા ધંધા કરતા હોય, પોલીસને ન દેખાય. પણ એક ટેટ અને ટાટ પાસ કરેલો છોકરો કે જેને એવું લાગે છે કે એણે જ્ઞાન સહાયક ન બનવું જોઈએ, કેમ કે આટલી પરીક્ષાઓ પાસ કર્યા પછી એણે કોન્ટ્રાક્ટ પર નોકરી કરવા માટે આ પ્રક્રિયા નહોતી કરી, તો એવું વિચારે છે કે મારે હવે કોઈકને રેસ્ક્યુ માટે બોલાવવા જોઈએ, કોઈક હોવું જોઈએ કે જે મારી મજધારમાં મદદ કરે. કોણ મદદ કરે? તો એને અચાનક યાદ આવે કે એક નેતા હતા જે આ રાજ્યના મુખ્યમંત્રી હતા અને જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે જતા જતા કહેતા ગયા હતા કે તમને જ્યારે જરૂર પડે ત્યારે મને યાદ કરજો, મને એક પત્ર જો હું તમારી વાત સાંભળીશ. છોકરાઓએ વિચાર્યું કે આપણે હવે છેલ્લો સહારો છે, એમની મદદ લઈએ, પ્રધાનમંત્રીને પત્ર લખીએ. પત્ર લખવા માટે પોસ્ટ ઓફિસમાં જ જમા કરાવવા જાય છે અને ગુજરાત પોલીસને અચાનક જ એમનો ધર્મ યાદ આવે છે, સેવા, શાંતિ, સુરક્ષાની સરસ મજાની વાતો યાદ આવે છે. ગુજરાત પોલીસ દેવદૂત બનીને હાજર થઈ જાય છે સરકારની સુરક્ષા માટે. વાળ વાંકો ન થવો જોઈએ. ગુજરાત રાજ્યની સિસ્ટમમાં બેઠેલા અધિકારીઓની ભ્રષ્ટાચાર કરવાની રીતિનો, કેમ કે એમનો વાળ વાંકો થશે તો અસર તો ગુજરાત પોલીસ સુધી પણ પહોંચવાની છે. અને એટલા જ માટે મંત્રીઓની સુરક્ષા માટે હંમેશા તૈનાત ગુજરાત પોલીસના જે કોન્સ્ટેબલ્સ છે, બાકીના જવાનો છે, એ દેવદૂત બનીને આવે છે પોસ્ટ ઓફિસની બહાર, આમ ફટાક લઈને હાજર થઈ જાય છે ટેટ ટાટ પાસ, જ્ઞાન સહાયક બનવા માટે ન તત્પર, વિદ્યા સહાયક બનવાની ઈચ્છાવાળા છોકરાઓને ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. વાહ ગુજરાત પોલીસ, તમારી નૈતિકતા, તમારી જબરદસ્ત કાર્યશૈલી, તમારી ત્વરિત કામ કરવાની ઈચ્છા, એને તો સો સલામ કરવી પડે. અદ્ભુત કામ કરી રહ્યા છો તમે. શું કહ્યું એ વિદ્યાર્થીઓએ જેમને પકડીને બસમાં બેસાડી દેવામાં આવ્યા હતા પોલીસની? સાંભળીએ એમને. અમારું કોઈ આંદોલન નતું, અમારો કોઈ ધરણા નતો, અને અમે આદરણીય વડાપ્રધાનશ્રીને અમારી રજૂઆત માટે પોસ્ટ થી આરપીડી કરવા માંગતા હતા. પોસ્ટ ઓફિસ અમે લેટર પેક કરતા હતા, ત્યાં પોલીસ વાળા આવી અને અમને કયો ગુનો છે, શું છે, શું વાંધો છે, કાંઈ જણાવ્યા વગર અમને એમ કીધું તમે ગાડીમાં બેસો પછી પોસ્ટ કરજો. ગાડીમાં બેસાડી અમને કીધું કે હવે તમારે કાંઈ નથી કરવાનું, અમને પોલીસ સ્ટેશન લેવામાં આવ્યા, અમને અમારી રજૂઆત કરવા દેવામાં આવતી નથી, અમે કોઈ ધરણો નથી કર્યો, કોઈ રેલી નથી કરી, કોઈ આંદોલન નથી. પોલીસ વાળા તમારા ઉપર અત્યાચાર કરે છે? તમને રજૂઆત પણ ના કરવા દીધી પોલીસ વાળા? રજૂઆત અમને પોસ્ટ ઓફિસ માંથી પોસ્ટ કરતા હતા ત્યાંથી ઉપાડી લેવામાં આવ્યા, અમને લેટર પોસ્ટ કરવાનો હક નથી. પોલીસ વાળાએ તમારી સાથે મિસબિહેવ કરેલું? હા શ્યોર ટકા, અમને ગુસ્સો દેખાડેલો, અમને કીધું અમારે ઘરના બાળકો તમે મારીએ, હવે આ મારવાની પણ વાત કહી દે અમને. આ તો ખરેખર અત્યાચાર કહેવાય, ચોખ્ખો જ અત્યાચાર. જ્યારે એલઆરડીની ભરતી થઈ ત્યારે આંદોલન થયું, શિક્ષણ સંઘ આંદોલન કરે છે, જ્યારે વિશાળ આંદોલનો કરે છે એને બધા સાંભળે છે, જે પગાર માટે લડવા માંગે એને માંગે છે. અમે તો અમારી રજૂઆત કરવા માંગીએ છીએ, એ રજૂઆત કોઈ સાંભળવા નથી માંગતું. ડર બહુ કિંમતી વસ્તુ છે, એકવાર તૂટી જાય તો પછી પાછો તમે બેસાડી નથી શકતા. પોલીસનો ડર પણ કંઈક આવી જ પ્રકારની વસ્તુ છે. આંદોલન કરવા માટે નીકળેલા છોકરાઓના મગજમાં જ્યારે તમે પોલીસમાં પકડાઈ જવાનો, આંદોલન કરવાથી તમને બસમાં બેસાડી દેશે, પોલીસ સ્ટેશનમાં લઈ લેશે, આ પ્રકારનો ડર જો તમે એકવાર ભાંગી નાખશો તો પછી એ આંદોલન કરતા નથી ડરવાના. અને એટલા જ માટે પોલીસને લાગે છે કે એ ડરાવી રહ્યા છે, સરકારને લાગે છે કે યુવાનોને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે, પણ આંદોલનને રોકાવી રહ્યા છે. એમને નથી ખબર કે ગુજરાતના યુવાનનો ડર ભાંગી રહ્યા છે
આ ડર ક્યારનો ભાંગી જવો જોઈતો હતો? પોલીસ સ્ટેશનમાં એક રાત વિતાવવાથી કશું જ નથી જતું રહેતું તમારી જીવનમાંથી, જો તમારી સામે તમને એવું લાગતું હોય કે બાકી ઘણું બધું છે કે જે હાથમાંથી જઈ રહ્યું છે. અને એટલા જ માટે અભિનંદન ગુજરાત પોલીસને અને ગુજરાતની સરકારને, ગુજરાતના હજારો યુવાનોનો એક પછી એક કરીને ડર ભાંગવા માટે આ ક્યારનું થઈ જવું જોઈતું હતું.